નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન આજે આપણે ધોરણ દસ ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ પંદર આર્થિક વિકાસ ભાગ બે જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનના સાધનોની પદ્ધતિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું ઉત્પાદનના સાધનો તો ઉત્પાદનના મુખ્યત્વે ચાર સાધનો છે જમીન મૂડી શ્રમ અને નિયોજન તો કે કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે અને આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે અને આવા જે સાધનો છે તેને મુખ્યત્વે ચાર વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે એટલે કે ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે જેમાં જમીન જે આપણને કુદરત તરફથી પ્રાપ્ત થયેલી અમૂલ્ય સંપત્તિ છે જેનો માનવી ઉપયોગ કરીને વિવિધ ચીજવસ્તુઓ માટે તેનો ઉપયોગ કરી શકે છે ત્યાર પછી મૂડી શ્રમ અને નિયોજન તો જે વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું જેમાંથી પ્રથમ છે જમીન તો કે જમીન એ કુદરત તરફથી પ્રાપ્ત થયેલી અમૂલ્ય બક્ષિશ છે પૃથ્વી સપાટી ઉપરના ઉપલા પળને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે શું તો કે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી ઉપર આવેલા જંગલો નદીઓ પર્વતો પૃથ્વીના પેટાળમાં આવેલા ખનીજો ધાતુઓ વગેરેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ અને આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે આ રીતે વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદન માટે આપણે જમીનનો ઉપયોગ કરીએ છીએ જમીન પર આવેલી સંપત્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ જેમાં જંગલો છે તે જંગલોનો પણ આપણે કાચા માલ તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી નદીઓ છે પર્વતો પૃથ્વીના પેટરમાંથી મળતી ખનીજો ધાતુઓ વગેરેનો આપણે ઉપયોગ ઉદ્યોગ ક્ષેત્રમાં કરીએ છીએ બરાબર ત્યાર પછી નંબર બે મૂડી મૂડી એટલે શું તો કે જે યંત્રો ઓજારો મકાનો જેને આપણે મૂડી તરીકે ઓળખીએ છીએ જેનો ઉપયોગ કરીને વિવિધ ચીજ વસ્તુઓનું ઉત્પાદન મેળવવામાં આવે છે તો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગ લેવામાં આવતા માનવ સર્જિત સાધનો એટલે કે માનવીય નિર્માણ માનવીય નિર્માણ કરેલા સાધનો જેમાં યંત્રો ઓજારો મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે આપણે કહીએ ને કે આ આપણી મૂડી છે બરાબર મૂડી એટલે શું યંત્ર મકાન વિવિધ સામગ્રીઓ ઓજારો જેના જેનો સમાવેશ મૂડીમાં કરવામાં આવે છે તો આ રીતે મૂડીનો ઉપયોગ પણ આપણે ચીજવસ્તુઓના ઉત્પાદન માટે કરીએ છીએ અને ઉત્પાદન મેળવીને તેના દ્વારા ધંધાકીય એકમો નફો પ્રાપ્ત કરે છે તો મૂડી એટલે શું તો કે ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેને આપણે મૂડી તરીકે ઓળખીએ છીએ ઉદાહરણ તરીકે યંત્રો ઓજારો મકાનો બરાબર વિવિધ યંત્ર સામગ્રી સાધન સામગ્રી ત્યાર પછી નંબર ત્રણ શ્રમ શ્રમ એટલે શું તો કે ભૌતિક વળતરની અપેક્ષા એટલે કે વેતન પગાર મેળવવાની અપેક્ષા એ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવામાં આવે છે તો આ રીતે ભૌતિક વળતરની અપેક્ષા એટલે કે પગાર આવક વેતન પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પ્રકારનું શારીરિક કે માનસિક કાર્ય કરવામાં આવે છે જેને શ્રમ તરીકે ઓળખવામાં આવે છે અને આ શ્રમ શ્રમ કરનાર વ્યક્તિને આપણે શ્રમિક તરીકે ઓળખીએ છીએ એ ઉત્પાદનનું સજીવ સાધન છે ખેતમજૂરો કામદારો શિક્ષકો ડોક્ટરો કારીગરો વગેરેના કાર્યને શ્રમ કહેવામાં આવે છે અને આજે શ્રમનું મહત્વ ખૂબ જ વધ્યું છે કારણ કે શ્રમ એ જીવંત સાધન છે બરાબર અને એ જીવન સાધનના મહત્ત્વને સ્વીકારીને વિવિધ પ્રકારે તેને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેનો લાભ ધંધાકીય એકમ પ્રાપ્ત કરી શકે છે તો આ રીતે જે શ્રમિક હોય છે એમના કાર્ય સંતોષમાં વધારો કરી શકાય છે જેનો લાભ ધંધાકીય એકમને પ્રાપ્ત થાય છે તો આ રીતે શ્રમિક એ ખૂબ જ મહત્ત્વનું સાધન છે ઉત્પાદન પ્રક્રિયામાં કે જેના દ્વારા ઉત્પાદન કરી શકાય છે ઉત્પાદનના સાધનો નો ઉપયોગ કરી શકાય છે નંબર ચાર નિયોજન કે નિયોજક બરાબર ઉત્પાદન પ્રક્રિયામાં જમીન મૂડી અને શ્રમ એ ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને આપણે નિયોજક તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતે જે ઉત્પાદનના સાધનો છે જમીન મૂડી શ્રમ એ ત્રણેય ત્રણનું બરાબર સંયોજન કરવામાં આવે નફાના હેતુથી તો કે જે જમીન છે તેનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકાય જેથી ધંધાકીય એકમને વધુ લાભ પ્રાપ્ત થાય એ જ રીતે મૂડી છે મૂડીને કઈ રીતે ઉપયોગ કરી શકાય કે જેનાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે અને શ્રમિકને આપણે મહત્તમ રોજગારી પૂરી પાડીને તેમના પાસેથી યોગ્ય રીતે કામ લઈ શકાય તો તે બધાનું કુશળતાપૂર્વક સહયોજન કરનાર જે વ્યક્તિ છે તેને આપણે નિયોજક તરીકે ઓળખીએ છીએ અને આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવાય છે તો આ રીતે ઉત્પાદનના મહત્વના જે ચાર સાધનો છે જમીન એને વળતર તરીકે જમીન પર ભાડું ચૂકવાય છે ત્યાર પછી મૂડીને વળતર તરીકે મૂડી પર વ્યાજ ચૂકવાય છે અને શ્રમિકને વળતર તરીકે વેતન ચૂકવવામાં આવે છે જ્યારે નિયોજકને વળતર તરીકે નફા ભાગ આપવામાં આવે છે તો આ રીતે જે ઉત્પાદનના સાધનો છે તેને કુશળતાપૂર્વક સંયોજન કરનાર જે નિયોજક તરીકે ઓળખાય છે ત્યાર પછી જે ઉત્પાદનના સાધનો છે તેની ફાળવણી જે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું તો કે માનવીની જરૂરિયાતો કેવી છે અમર્યાદિત છે અને એ જરૂરિયાતોને પૂરી કરવાના જે સાધનો છે તે કેવા છે મર્યાદિત છે તો કે માનવીની એક જરૂરિયાત પૂરી થાય એટલે કે બીજી જરૂરિયાત ઉદ્ભવે છે બરાબર એ રીતે જરૂરિયાત ઉદ્ભવતી જ જાય છે એટલે કે તેની માનવીની જરૂરિયાતો કેવી છે અમર્યાદિત છે માનવીને ક્યારેય સંતોષ પ્રાપ્ત થતો નથી જ્યારે જે જરૂરિયાતો પૂરી કરવાના સાધનો કેવા છે મર્યાદિત છે મર્યાદિત પ્રમાણમાં છે તે તેથી તેનો કર કસરપૂર્વક અને વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી તો કે આપણી પાસે જે કુદરતી સાધનો છે તે કેવા છે મર્યાદિત પ્રમાણમાં છે અને તેથી તેનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે તો કે ઉત્પાદનના સાધનોની ફાળવણી એટલે શું કારણ કે જે દરેક દેશ છે તેમની પાસે ઉત્પાદનના સાધનો ક્યાં છે મર્યાદિત છે આથી આવા જે સાધનો છે તેનો કેટલો ક્યાં અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો તો તે વિશેના પ્રશ્નોનું નિરાકરણ જેને આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણી તરીકે ઓળખીએ છીએ તો પ્રથમ છે અમર્યાદિત જરૂરિયાતો માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે વળી એક જરૂરિયાતમાંથી બીજે અનેક જરૂરિયાતો ઉદભવે છે ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદભવે છે તો આ રીતે માનવીની કેટલીક જરૂરિયાતો એવી હોય છે કે જે વારંવાર સંતોષવી પડે છે તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવતી હોય છે તો આ રીતે બજારમાં ચીજવસ્તુની માંગ સતતને સતત વધતી જાય છે તો એ ચીજવસ્તુનું ઉત્પાદન કરવા માટે વિવિધ કુદરતી સંસાધનોનો પણ ઉપયોગ કરવો પડે છે તો કે એમાં કરકસરપૂર્વક ઉપયોગ કરવામાં આવે આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે અને આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે એટલે કે જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આપણે પસંદ કરવો પડે છે કારણ કે માનવીની જરૂરિયાતો કેવી છે અમર્યાદિત છે અને અસંખ્ય છે તો એની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને સૌ પ્રથમ કઈ જરૂરિયાતો ખૂબ જ મહત્વની છે તો તેના આધારે જરૂરિયાતોનો ક્રમ નક્કી કરવો પડે છે જરૂરિયાતની પસંદગી કરવી પડે છે ત્યાર પછી નંબર અગત્યનો ક્રમ એટલે કે અગત્યનો ક્રમ જે જરૂરિયાતો છે તેની યાદી તૈયાર કર્યા બાદ તેમાંથી કઈ જરૂરિયાત ખૂબ જ અગત્યની છે ખૂબ જ મહત્વની છે બરાબર તે નક્કી કરવામાં આવે તો કે અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતોને અગત્યનું ક્રમ મુજબ સંતોષવી પડે છે તો આપણી એક જે જે જરૂરિયાત હોય છે તેના એક યાદી તૈયાર કરવામાં આવે છે તેનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે છે એ પૈકી આપણી સૌથી અગત્યની અને મહત્ત્વની કઈ જરૂરિયાત છે તે નક્કી કરવામાં આવે છે અને જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે તો હાલમાં આપણી જે જરૂરિયાતો છે એમાં સૌથી વધારે જે જરૂરિયાત છે તે અભ્યાસની છે બરાબર તો તે પ્રથમ સંતોષ આવી જોઈએ ત્યાર પછી બીજી જરૂરિયાતો આવે છે બરાબર ત્યારબાદ અન્ય જરૂરિયાતો આમ ઉત્પાદનના જે સાધનો છે તે મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ નક્કી કરવો પડે છે એટલે કે જે જરૂરિયાતોની યાદી છે તેમાંથી સૌથી વધારે જરૂરિયાતની વસ્તુ કઈ છે તેની આપણે યાદી જે તૈયાર કરી હોય છે તેમાં મહત્ત્વનો જે ક્રમ હોય છે જરૂરિયાતોનો તે નક્કી કરવો પડે છે ત્યાર પછી નંબર ત્રણ મર્યાદિત સાધનો તો કે આપણી જરૂરિયાતો કેવી છે અમર્યાદિત છે એના માટેના જે સાધનો છે તે મર્યાદિત છે તેથી આપણે કરકસરપૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ વિવેક પૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે જે આપણે જમીન એ પણ કુદરતી સંપત્તિ છે અને તેમાંથી જમીનમાંથી કે જમીન પરથી જે પ્રાપ્ત થતા સંસાધનો છે તે પણ કેવા છે મર્યાદિત છે આ તમામ સાધનો મર્યાદિત હોય છે અને તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તો કે માનવી જે પણ ચીજવસ્તુનું નિર્માણ કરે છે તે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને કરે છે પરિણામે જે સાધનો છે તે મર્યાદિત હોય છે અને તેથી તેનો ઉપયોગ કરકસરપૂર્વક કરવો જોઈએ અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષમાં લઈને સાધનોની ફાળવણી કરવી પડે છે તો આપણી જે જરૂરિયાતો છે આપણી જે માંગ છે એને ધ્યાનમાં રાખીને જે સાધનો છે તેની ફાળવણી કરવી જોઈએ એટલે કે કેટલા પ્રમાણમાં સાધનોનો ઉપયોગ કરવો કયા સાધનોનો ઉપયોગ કરવો તે અંગે નક્કી કરવું ત્યાર પછી નંબર ચાર સાધનોનો વૈકલ્પિક ઉપયોગ તો કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ જેમાં જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત છે એટલું જ નહીં પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ પણ ધરાવે છે એટલે કે ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગો ધરાવે છે અને આ સાધનોને એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય તો આ રીતે જે ઉત્પાદનના સાધનો છે તે એક કરતાં વધુ ઉપયોગ ધરાવતા હોય પરંતુ આ જે સાધનો છે એનો એક સમયે એક જ વખત ઉપયોગ થઈ શકતો હોય તો કે એ પ્રકારના જે સાધનો છે તેને તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે એમ કહેવાય જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી મકાઈ મગફળી કે અન્ય પાકો લઈ શકાતા નથી એ જ રીતે જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે તો આ રીતે જે કુદરતી સંસાધનો છે એ કુદરતી સંસાધનોનો ઉપયોગ વૈકલ્પિક બને છે એટલે કે એક સમયે એક જ વાર તેનો ઉપયોગ થઈ શકે છે આ રીતે ઉત્પાદનના સાધનોની જે ફાળવણી છે જેમાં પ્રથમ છે અમર્યાદિત જરૂરિયાતો ત્યાર પછી બીજું છે જરૂરિયાતોનો અગ્રતા ક્રમ નંબર ત્રણ મર્યાદિત સાધનો અને નંબર ચાર સાધનોનો વૈકલ્પિક ઉપયોગ જેમાં પ્રથમ આપણે અમર્યાદિત જરૂરિયાતો છે તેની યાદી તૈયાર કરવી ત્યાર પછી જરૂરિયાતોને મહત્ત્વના આધારે તેને ક્રમ આપવો ત્યાર પછી જે મર્યાદિત સાધનો છે તો કે એનો કરકસરપૂર્વક ઉપયોગ થાય એ પ્રકારે તેની ફાળવણી કરવી જોઈએ ત્યાર પછી જે વૈકલ્પિક સાધનો છે એટલે કે તેના વૈકલ્પિક ઉપયોગો ઘણા બધા હોય છે એમાંથી શ્રેષ્ઠ વિકલ્પની આપણે પસંદગી કરીને તે જે કુદરતી સંસાધનો છે જે ઉત્પાદનના સાધનો છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ તો આ રીતે એક કરતાં વધુ તેનો ઉપયોગ થઈ શકતા હોય છે એમાંથી કયો ઉપયોગ કરવાથી આપણને શ્રેષ્ઠ પરિણામો મળે છે તે આધારે ઉત્પાદનના સાધનોની પસંદગી કરવી જોઈએ ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ વિદ્યાર્થી મિત્રો ઉત્પાદનના સાધનોની ફાળવણી એ રીતે કરવી જોઈએ કે જેથી ઝડપી આર્થિક વિકાસ થઈ શકે તો કે ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરીને વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરી શકાય જેથી દેશનો પણ વિકાસ થાય તો એ માટે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી જોઈએ ઉત્પાદનના સાધનોની ફાળવણી મુખ્યત્વે બે પદ્ધતિથી કરવામાં આવે છે કઈ કઈ બે પદ્ધતિ નંબર એક બજાર પદ્ધતિ અને નંબર બે સમાજવાદી પદ્ધતિ તો આ બે પદ્ધતિએ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે છે અને જેના આપણે ઉપયોગ કરીને દેશનો વિકાસ કરી શકીએ છીએ ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરી શકીએ છીએ તો પરીક્ષાની દૃષ્ટિએ પણ પ્રશ્ન મહત્ત્વનો છે તમને બજાર પદ્ધતિના લક્ષણો ફાયદા મર્યાદા પૂછાય છે એ જ રીતે જે સમાજવાદી પદ્ધતિ છે એના તમને ફાયદા મર્યાદા લક્ષણો પૂછાય છે તો ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે પરીક્ષાની દૃષ્ટિએ જેમાં પ્રથમ છે બજાર પદ્ધતિ તો અમેરિકા જાપાન વગેરે જેવા દેશોએ પોતાના આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો હતો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને વિકલ્પમાં પૂછાઈ શકે બરાબર જો અમેરિકાને જાપાન જેવા વિકસિત રાષ્ટ્ર છે એ રાષ્ટ્રોએ પોતાનો આર્થિક વિકાસ સાધવા માટે બજાર પદ્ધતિનો ઉપયોગ કર્યો છે તો બજાર પદ્ધતિ એટલે શું તેના લક્ષણો કયા પ્રકારના છે જે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે બરાબર જે ઉત્પાદનના સાધનો છે જમીન મૂડી શ્રમ અને નિયોજક તો આ જે ચાર સાધનો છે એની ફાળવણી નફાના આધારે કરવામાં આવે છે અને આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે એટલે કે જ્યાં આપણને નફો સૌથી વધુ પ્રાપ્ત થાય છે ત્યાં આ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તેનો મહત્તમ ઉપયોગ એ રીતે કરવામાં આવે કે જેથી વધુમાં વધુ નફો પ્રાપ્ત થાય લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું તેમાં તેઓ મૂડીરોકાણ કર્યું અને આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી તો કે આ જે બજાર પદ્ધતિ છે તેમાં સરકારનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોતું નથી તો કે જ્યાં લોકોને વધુ નફો જણાય છે ત્યાં તેઓ રોકાણ કરે છે અને એ રીતે જે ઉત્પાદનના સાધનો છે તેનો મહત્તમ ઉપયોગ કરે છે બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે હરીફાઈ જોવા મળે છે બરાબર બજાર તંત્રમાં હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જવી પડે છે એટલે કે ગુણવત્તા જે ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે તેની ગુણવત્તા વધુને વધુ સારી આપણે કરવી પડતી હોય છે અને તો જ આપણે હરીફાઈમાં ટકી રહીએ છીએ અને આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો થાય છે અને આ ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે તો આ રીતે બજારમાં હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાની કાર્યક્ષમતા ગુણવત્તા ઊંચે લઈ જવા માટે અનેક પ્રકારના નવા નવા સંશોધનો થાય છે અને એ માટે ઉત્પાદનની નવી નવી પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવે છે જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે ઉત્પાદનમાં વધારો થાય છે વધુને વધુ ઉત્પાદન મેળવી શકાય છે અને આને લીધે દેશનો આર્થિક વિકાસ પણ ઝડપથી થાય છે તો આ રીતે ધંધાકીય એકમોનો વિકાસ થાય છે અને એને પરિણામે દેશનો પણ આર્થિક વિકાસ થાય છે આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ એ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર ઉપર નિયંત્રણ રાખે છે તો આ રીતે બજાર પદ્ધતિમાં સરકારનું તો કોઈ નિયંત્રણ હોતું નથી પરંતુ જે નફો પ્રાપ્ત કરવાના હેતુથી જે હરીફાઈનું તત્વ છે તે બજાર પદ્ધતિમાં જોવા મળે છે અને હરીફાઈને પરિણામે જે કાર્યક્ષમતા જાળવવા માટે કાર્યક્ષમતાને ઊંચી લઈ જવા માટે આ પ્રકારે નવા નવા સંશોધનો થાય છે નવી નવી પદ્ધતિનો ઉપયોગ થાય છે જેને પરિણામે ઉત્પાદનમાં વધારો થાય છે અને એને પરિણામે દેશનો પણ આર્થિક વિકાસ ઝડપી થાય છે વિકસિત રાષ્ટ્રો હોય છે તે બજાર પદ્ધતિનો ઉપયોગ કરે છે બજાર પદ્ધતિના મહત્વના લક્ષણો કયા કયા છે તમને પ્રશ્ન પૂછાય જેમાંથી નંબર ઉત્પાદનના સાધનો એટલે કે જમીન મૂડી માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે બરાબર વ્યક્તિગત એટલે કે કોઈ એક વ્યક્તિના હાથમાં હોય છે અથવા તો કોઈ ખાનગી વ્યક્તિ હોય છે બરાબર તેમના હાથમાં ઉત્પાદનના સાધનોની માલિકી હોય છે એટલે કે તે પોતાની ઈચ્છા મુજબ પોતાની જરૂરિયાત મુજબ તેનો વધુમાં વધુ ઉપયોગ કરે છે ત્યાર પછી નંબર બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે જે આપણે અગાઉ ચર્ચા કરી ગયા નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદનના સાધનોનો ઉપયોગ થતો હોય છે એટલે કે આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે એટલે કે જ્યાં તેમને વધુ નફો પ્રાપ્ત થાય છે તે પ્રકાર તેઓ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરે છે મૂડીરોકાણ ત્યાં કરતા હોય છે નંબર ત્રણ ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે કારણ કે જે બજાર પદ્ધતિ છે તેમાં અનેક ધંધાકીય એકમો હોય છે અને હરીફાઈ થતી હોય છે અને એને પરિણામે અનેક પ્રકારની ચીજવસ્તુઓ મળી રહેતી હોય છે જેનો લાભ ગ્રાહકોને પ્રાપ્ત થાય છે એટલે કે ગ્રાહકોને પસંદગીની વિશાળ તકો પ્રાપ્ત થાય છે ત્યાર પછી નંબર ચાર સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી એટલે કે સરકારનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોતું નથી જેને પરિણામે એવું પણ બને કે ઘણી વખત ગ્રાહકો અજ્ઞાન હોય ગ્રાહકોને કોઈ માહિતી ન હોય તો ગ્રાહકોનું શોષણ થવાની પણ સંભાવના રહેલી હોય છે તો આ એક એની મર્યાદા થઈ ગઈ બરાબર એક તો કે ગ્રાહકોને પસંદગીની વિશાળ તકો તો મળે છે પરંતુ જો ગ્રાહકોને બજાર વિશેની માહિતી ન હોય પૂરતી માહિતી ન હોય તો તેને પરિણામે તેનું શોષણ થાય છે અને તેમાં સરકારનું કોઈ પણ નિયંત્રણ નથી હોતું તેથી ઈજારાશાહી જોવા મળે છે એટલે કે એક જ વ્યક્તિ ખાનગી વ્યક્તિનું વર્ચસ્વ જોવા મળે છે બરાબર એટલે કે પોતાને નફો પ્રાપ્ત કરવા માટે જે ચીજવસ્તુઓ છે તેના વધુને વધુ ભાવો લેતો હોય છે અને એ રીતે નફો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો હોય છે ત્યાર પછી નંબર પાંચ ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત થાય છે જે ઉત્પાદનના સાધનોની ફાળવણી છે તે નફા આધારિત બરાબર કઈ પ્રવૃત્તિ કરવાથી વધુ નફો પ્રાપ્ત થશે એ દ્વારા ઉત્પાદનના સાધનોની ફાળવણી થતી હોય છે ત્યાર પછી નંબર છ આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાય છે તો કે જે આર્થિક નિર્ણયો લેવામાં આવે છે તે ભાવતંત્રના આધારે લેવામાં આવે છે ત્યાર પછી બજાર પદ્ધતિના લાભાલાભ લાભાલાભ એટલે કે લાભ પણ લખવાના અને તમારે એના ગેરલાભ એટલે કે મર્યાદાઓ ખામી પણ લખવાની પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પણ પૂછાય તો તમને ખ્યાલ આવવો જોઈએ બજાર પદ્ધતિના લાભોમાં પ્રથમ છે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે તો કે જે બજાર પદ્ધતિ છે તેમાં કોઈ વ્યક્તિ કે ખાનગી વ્યક્તિની માલિકી હોય છે એટલે કે તેમનું આર્થિક સ્વતંત્ર્ય જળવાય છે એટલે કે એમને જ્યાં વધુ નફો પ્રાપ્ત થાય છે ત્યાં તેઓ રોકાણ કરે છે નંબર બે ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે તો કે જે ખાનગી વ્યક્તિ હોય છે એની માલિકી ઉત્પાદનના સાધનો પર હોય છે અને તેથી તેને પરિણામે જે ઉત્પાદનના સાધનો છે તેનો મહત્તમ એટલે કે વધુમાં વધુ ઉપયોગ કરે છે અને કાર્યક્ષમ ઉપયોગ કરીને તે કાર્યક્ષમ ચીજવસ્તુનું ઉત્પાદન કરતો હોય છે ત્યાર પછી નંબર ત્રણ મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે તો આ રીતે ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત કરી શકે છે ઉત્પાદનમાં વધારો કરી શકે છે કાર્યક્ષમ ચીજવસ્તુનું ઉત્પાદન કરી શકે છે ત્યાર પછી નંબર ચાર અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે આ રીતે અર્થતંત્રમાં નવા નવા સંશોધન કરવાથી ઝડપથી આર્થિક વિકાસ શક્ય બને છે અને એ દ્વારા દેશનો પણ આર્થિક વિકાસ થાય છે નંબર સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે તો કે બજાર પદ્ધતિનું મહત્વનું લક્ષણ તો કે હરીફાઈયુક્ત બજાર જોવા મળે છે જેને પરિણામે એક ધંધા કે એકમ બીજા ધંધા કે એકમની ચીજવસ્તુ કરતાં ચડિયાતી કે ગુણવત્તાયુક્ત બનાવવા માટે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરીશ જેનો લાભ ગ્રાહકોને પ્રાપ્ત થાય છે એટલે કે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ મળી રહેતી હોય છે તો બજાર પદ્ધતિના લાભોની સામે કેટલાક તેના ગેરલાભો પણ છે તેની ખામીઓ પણ છે કઈ કઈ નંબર એક નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોસોકની વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે અને પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે તો આ રીતે નફાને ધ્યાનમાં રાખીને ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું હોય છે ઉત્પાદનના સાધનોની ફાળવણી થતી હોય છે તો કે વધુ નફો સેમાંથી પ્રાપ્ત થાય છે તો કે મોસ્ટોકની વસ્તુના ઉત્પાદનથી તો આવી મોસોકની વસ્તુઓનું ઉત્પાદન વધુ કરવામાં આવે છે જ્યારે જે પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓ છે બરાબર એ ચીજવસ્તુઓનું ઉત્પાદન ઓછું કરવામાં આવે છે બરાબર જેમ કે ખાદ્ય સામગ્રી ખોરાકને લગતી સામગ્રી તો આવી જે ચીજવસ્તુ છે તેનું ઉત્પાદન ઓછું અને જે મોસોકની વસ્તુ છે તેનું ઉત્પાદન વધારે કરવામાં આવે છે ત્યાર પછી નંબર બે રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે તો કે જે ઉત્પાદનના સાધનો છે તેમાં જે કુદરતી સંસાધનો છે એ કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે શા માટે કારણ કે નફો પ્રાપ્ત કરવાથી અને તેની માલિકી કોને હસ્તક હોય છે ખાનગી વ્યક્તિને હસ્તક હોય છે તેથી તેમાં કોઈ પણ રાજ્ય સરકારની રાજ્યની કે સરકારની કોઈ ભૂમિકા હોતી નથી અને તેથી આવી જે કુદરતી સંપત્તિ છે તેનો દુર્વ્યય થાય છે બરાબર વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે તો આ રીતે જે કુદરતી સંપત્તિ છે ઉત્પાદનના સાધનો છે તે મર્યાદિત છે અને જેનો કરકસરપૂર્વક ઉપયોગ થવો જોઈએ પરંતુ બજાર પદ્ધતિમાં તેમ થતું હોતું નથી અને આવી આવી રીતે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે ત્યાર પછી નંબર ત્રણ ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે તેનું શોષણ થાય છે તો કે જે ગ્રાહક હોય છે તે બજાર માહિતીથી અજ્ઞાન હોય છે અજાણ હોય છે જેને પરિણામે કેટલીક વાર એવું બને કે ગ્રાહકોનું શોષણ પણ થાય છે નંબર ચાર સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે એટલે કે જે સંપત્તિ કે આવક છે તેનું કેન્દ્રીકરણ થાય છે એટલે કે કોઈ એક જ વ્યક્તિના હાથમાં સત્તા અને આવક વહેંચાયેલી હોય છે જેમ કે કોઈ ખાનગી વ્યક્તિ હોય છે ખાનગી વ્યક્તિના હસ્તક જ ઉત્પાદનના સાધનોની ફાળવણી થયેલી હોય છે

આ રીતે જે બજાર પદ્ધતિ છે તેમાં જે ખાનગી વ્યક્તિ છે તે વધુને વધુ નફો પ્રાપ્ત કરવા માટે જે ચીજવસ્તુઓના ભાવો પણ વધારે છે અને સાથે સાથે તેની ગુણવત્તામાં પણ વધારો કરે છે પરંતુ તેની સાથે સાથે તે ઉત્પાદનના સાધનો છે તેનો મહત્તમ ઉપયોગ કરે છે વધુમાં વધુ ઉપયોગ કરીને ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે પરિણામે ઇજારા એટલે કે જે ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે તેના ભાવો વધુ લેવામાં આવે છે બરાબર અને એ રીતે રીતે ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે ત્યાર પછી આર્થિક અસ્થિરતા સરકારનું કોઈ નિયંત્રણ હોતું નથી સરકારનો હસ્તક્ષેપ હોતો નથી પરિણામે મજૂરોનું પણ શોષણ થાય છે એટલે કે તેના ધંધાકીયમાં કામ કરતા જે કામદારો છે મજૂરો છે એમનું શોષણ કરવામાં આવે છે તેમને ઓછા વેતનો ચૂકવવામાં આવે છે તો એ દ્વારા બજાર પદ્ધતિમાં શોષણ દ્વારા આ રીતે એક ભય રહેલો હોય છે બજાર પદ્ધતિમાં તો એની મહત્વની ખામીઓ જે લાભો પાંચ છે એની સામે તેની મર્યાદાઓ કે ખામીઓ પણ પાંચ જે છે જે તમારે યાદ રાખવાના છે ત્યાર પછી નંબર બે બજાર પદ્ધતિ બજાર પદ્ધતિની અનેક ખામીઓ તથા નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદભવ થયો તો કે જે બજાર પદ્ધતિમાં કેટલીક ખામીઓ હતી જે આપણે જોઈ ગયા તો એને પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો તો રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યું તો આ રીતે બજાર પદ્ધતિ અપનાવનાર દેશ એટલે કે અમેરિકા અને જાપાન અને સમાજવાદી પદ્ધતિ અપનાવનાર દેશ એટલે કે રશિયા અને ચીન તો આવા દેશોએ સમાજવાદી પદ્ધતિ અપનાવી હવે સમાજવાદી પદ્ધતિ એટલે શું બરાબર તો કે સમાજવાદી આર્થિક પદ્ધતિ છે એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય તંત્ર દ્વારા લેવામાં આવે છે એટલે કે જે સરકારનું શાસન હોય છે એ સરકાર દ્વારા આર્થિક નિર્ણયો લેવાતા હોય છે જ્યારે બજાર પદ્ધતિમાં બધા જ નિર્ણયો કોણ ખાનગી વ્યક્તિ લેતી હોય છે એટલે કે ત્યાં ઈજારાશાહી જોવા મળતી હતી ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે હવે જે ઉત્પાદનના સાધનો છે તેની માલિકી રાજ્યની હોવાથી જે ઉત્પાદનના સાધનો છે તેનો ઇષ્ટમ ઉપયોગ કરી શકાતો હતો આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે બરાબર જે સમગ્ર ઉત્પાદનના જે સાધનો છે તો તે રાજ્ય દ્વારા તેના નિર્ણયો લેવામાં આવતા હોય છે ઉત્પાદન મૂડીરોકાણ સાધનોની ફાળવણી ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે તો કે જે રાજ્ય સરકાર હોય છે અથવા તો જે સરકાર હોય છે તે પ્રજાની જરૂરિયાત કેટલી છે અને શેની છે તેના આધારે ઉત્પાદન કરવામાં આવે છે

ત્યાર પછી રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે જે રાજ્યો હોય છે એમણે નક્કી કરેલું હોય છે કે આટલા પ્રમાણમાં ઉત્પાદન કરવાનું તો એ જે ઉત્પાદન છે તે સિદ્ધ કરવાનું કાર્ય એ જે તે રાજ્યમાં આવેલા કારખાનાઓ છે એમની હોય છે ઉદ્યોગોની હોય છે ખેતી પણ રાજ્યની માલિકીની જ હોય છે શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને તે મુજબ કામ લેવામાં આવે છે ટૂંકમાં જે ઉત્પાદનના સાધનો છે જમીન મૂડી શ્રમ અને નિયોજક તેમાં સંપૂર્ણપણે સરકારની માલિકીની સરકારની માલિકી હોય છે પરિણામે જે ઉત્પાદનના સાધનો છે તેનો ઇષ્ટમ ઉપયોગ થઈ શકે છે અને તેના દ્વારા જે ઉત્પાદનના સાધનો છે તેનો બગાડ પણ થતો નથી વ્યય પણ થતો નથી એટલે કે કુદરતી સંપત્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે છે અને એ સાથે જે ખેતી છે બરાબર એ ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે તો આ રીતે જ્યારે સમાજવાદી પદ્ધતિ છે તો એમાંથી તમને વિકલ્પ પૂછાય તો આવડવા જોઈએ બરાબર ત્યાર પછી સમાજવાદી પદ્ધતિના લક્ષણો તો એના લક્ષણો શું છે ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે રાજ્યની હોય છે નંબર બે અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો કોના દ્વારા લેવાય છે રાજ્ય દ્વારા લેવામાં આવે છે નંબર ત્રણ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પરંતુ કોણ હોય છે સમાજનું હિત સમાજ કલ્યાણનું હિત હોય છે નંબર ચાર શ્રમિકોને કામના બદલામાં શું ચૂકવાય છે વેતન ચૂકવવામાં આવે છે તો આ રીતે સમાજવાદી પદ્ધતિમાં જે કામદારો હોય છે એમનું પણ શોષણ થતું નથી તેથી મજુ શોષણનું ભય રહેતું નથી તે બજાર પદ્ધતિની જે મર્યાદા હતી તે દૂર થઈ બરાબર એ ઉપરાંત ગ્રાહકોનું પણ શોષણ થતું નથી આવકની પણ અસમાનતા જોવા મળતી નથી તો આ રીતે ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે રાજ્યની હોય છે તો કે એમાં નફવાનો નહીં પરંતુ સમાજ કલ્યાણનો હેતુ ધ્યાનમાં લેવામાં આવે છે ત્યાર પછી સમાજવાદી પદ્ધતિના લાભો તો સમાજવાદી પદ્ધતિના કેટલાક લાભોની સામે એના ગેરલાભો પણ છે તો તમને લાભાલાભ પૂછાય ત્યારે તમારે જણાવવાનું તો કે નંબર એક સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થતું હોવાથી બિનજરૂરી કે મોસોકની વસ્તુનું ઉત્પાદન થતું નથી તો ક્યા રીતે સમાજની પાયાની જરૂરિયાત જે હોય છે બરાબર રોજિંદી જરૂરિયાત હોય છે એવી ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે કે જેથી તેમની જરૂરિયાત સંતોષ શકાય તો કે માટે જે મોસોકની ચીજવસ્તુઓ છે તેનું ઉત્પાદન થતું નથી અથવા તો ઓછું થાય છે નંબર બે આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી તો કે રાજ્ય હસ્તક માલિકી હોવાથી રાજ્ય દ્વારા આર્થિક નિર્ણય લેવામાં આવતા હોવાથી જે કુદરતી સંપત્તિ છે તેનો ઓછામાં ઓછો ઉપયોગ થાય છે ઇષ્ટમ ઉપયોગ થાય છે નંબર ત્રણ આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે તો જે બજાર પદ્ધતિની મર્યાદા હતી તે સમાજવાદી પદ્ધતિનો લાભ બને છે બરાબર તો કે આવક અને સંપત્તિની અમર્યાદા શું થાય છે દૂર થાય છે ત્યાર પછી પદ્ધતિના લાભ છે તો કે સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિની પણ કેટલીક મર્યાદાઓ છે ખામીઓ છે જેમાં પ્રથમ ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી તો કે ઉત્પાદન વધારવા માટેનું કોઈ પ્રોત્સાહન પ્રાપ્ત થતું નથી કારણ કે તેમાં તેમાં નફો પ્રાપ્ત થતો નથી પરંતુ જે પ્રજા હોય છે પ્રજાના કલ્યાણને ધ્યાનમાં રાખીને તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોય છે તેથી ઉત્પાદન વધારવા માટેનું કોઈ પ્રોત્સાહન પ્રાપ્ત થતું નથી નંબર બે સ્પર્ધા કે હરીફાઈના અભાવને કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી તો કે સ્પર્ધા કે હરીફાઈ જોવા મળતી નથી અને તેને પરિણામે જે સંશોધન હોય છે એ સંશોધન સંશોધનોને વેગ નથી મળતો પરિણામે પસંદગીની તક પણ મર્યાદિત રહે છે આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી એટલે કે એમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જોવા મળતું નથી ત્યાર પછી નંબર ચાર રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદાર શાહીનો ભય ઉભો થાય છે તો રીતે રાજ્યનો સંપૂર્ણપણે હસ્તક્ષેપ હોય છે અને તેને પરિણામે સરકારને યોગ્ય લાગે તેવા જ નિર્ણયો લેતા હોય છે પરિણામે કેટલીકવાર એવું બને છે કે અમલદાર શાહીનો પણ ભય રહે છે એટલે કે જે ઉત્પાદન પદ્ધતિમાં કાર્ય કરનારા જે વ્યક્તિઓ હોય છે તો કે તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવતું નથી તેમના નિર્ણયોને મહત્ત્વ આપવામાં આવતો નથી તો આ રીતે રાજ્યને યોગ્ય લાગેજ પ્રકારના નિર્ણય લેવાતા હોય છે એટલે કે અમલદાર શાહીનો ભય રહેતો હોય છે રીતે બજાર પદ્ધતિ એટલે શું બજાર પદ્ધતિના લાભાલાભ જણાવો બરાબર બજાર પદ્ધતિના લક્ષણો જણાવો ત્યાર પછી સમાજવાદી પદ્ધતિના લક્ષણો જણાવો તો એ વિશે પૂછાય ત્યારે તમારે વિસ્તૃત માહિતી આપવાની મિશ્ર અર્થતંત્ર વિદ્યાર્થી મિત્રો મિશ્ર અર્થતંત્ર એટલે શું તેમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તો કે આપણું ભારતીય અર્થતંત્ર છે તે મિશ્ર અર્થતંત્ર પ્રકારનું છે તો મિશ્ર અર્થતંત્ર એટલે શું તો કે જેમાં બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓ છે જેને દૂર કરવામાં આવી અને તેની કેટલીક સારી બાબતો છે તેનો સુમેળ સાધીને મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અસ્તિત્વમાં આવી છે આ મિશ્ર અર્થતંત્ર એટલે એવી પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે એટલે કે તે બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નથી હોતા પરંતુ તેઓ એકબીજાના પૂરક બનીને કાર્ય કરે છે તો કે આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી વ્યાપાર નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિની કે ખાનગી વ્યક્તિની હોય છે જ્યારે ભારે ઉદ્યોગો સંરક્ષણ ઉદ્યોગો રેલવે વીજળી સિંચાઈ રસ્તાઓ વગેરેની વગેરેના જે પાયાના ચાવીરૂપ ઉદ્યોગો છે તેની માલિકી રાજ્યની હોય છે એટલે કે જે આ પદ્ધતિમાં બજારોએ સંપૂર્ણપણે મુક્ત કે સ્વતંત્ર હોતા નથી સરકારના પર નિયંત્રણો હોય છે સરકારના દ્વારા જુદી જુદી રીતે અંકુશો રાખવામાં આવતા હોય છે જેમ કે સમાજમાં કેટલીક અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા માટે તેના પર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે છે તો આ રીતે સરકારના કે રાજ્યના નિયંત્રણ દ્વારા જે ચીજવસ્તુઓ છે તેના ઉત્પાદન પર નિયંત્રણ રાખવામાં આવે છે તો એવી જ રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્યો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે એટલે કે પ્રોત્સાહન રૂપે તેમને સબસિડી આપવામાં આવે છે કરવેરાઓ કરવેરામાં રાહત આપવામાં આવે છે તો કે આવા જે પછાત વિસ્તારો છે તેનો વિકાસ કરવા માટે તો કે અસમાનતામાં ઘટાડો કરવા માટે આવા વિસ્તારોમાં જો ઉદ્યોગો સ્થાપવામાં આવે તો પ્રોત્સાહન તરીકે તેમને સબસિડી આપવામાં આવે છે કરવેરામાં રાહત આપવામાં આવે છે આમ મિશ્ર અર્થતંત્ર એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે તો આ રીતે આર્થિક નિર્ણય પ્રક્રિયામાં જે આર્થિક આયોજન છે તેને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે અને એ માટે ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે અને આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિશ્ર અર્થતંત્ર પદ્ધતિને આર્થિક એટલે કે નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે જે નાના નાના મહત્ત્વના શબ્દ છે જે તમારે યાદ રાખવાના છે બરાબર તમને એવું પણ પૂછાય કે નિયંત્રિત આર્થિક પદ્ધતિ વિશે સમજૂતી આપો તો તમારે મૂડી મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ વિશે જ માહિતી આપવાની તો કે ફ્રાન્સ અને ભારત જેવા દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે આર્થિક નિર્ણય અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ આપણે કર્યો તો આજે વિશ્વના કોઈપણ દેશોમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ કે સો ટકા સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી કારણ કે તેના કેટલાક ગેરલાભો છે બરાબર અને આ બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવીને મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે જ્યારે સમાજવાદી પદ્ધતિમાં પણ આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસર જોવા મળે છે તો આ રીતે બજાર પદ્ધતિમાં કોઈ ખાનગી વ્યક્તિનું જ નિયંત્રણ હોય છે એના બદલે આજે રાજ્યનું પણ નિયંત્રણ જોવા મળે છે અને સમાજવાદી પદ્ધતિમાં પણ રાજ્યનું જે નિયંત્રણ હોય છે રાજ્યનો અંકુશ હોય છે તેને સ્થાને કેટલીક છૂટછાટ આપવામાં આવે છે આર્થિક ઉદારતા દાખવવામાં આવે છે જેથી ઉદ્યોગોનો વિકાસ કરી શકાય ઉદ્યોગોને પ્રોત્સાહન આપી શકાય પરંતુ મિશ્ર અર્થતંત્રમાં પણ ખામીઓ જોવા મળે છે જેવી કે આર્થિક અસ્થિરતા સંકલનનો અભાવ આર્થિક નીતિઓમાં અસતત્યતા આર્થિક વિકાસનો નીચો દર વગેરે જેવી મર્યાદાઓ મિશ્ર અર્થતંત્રમાં જોવા મળે છે તો આ રીતે મિશ્ર અર્થતંત્રની તમને ખામીઓ પૂછાય મર્યાદા પૂછાય તો આર્થિક અસ્થિરતા જોવા મળે છે ત્યાર પછી સંકલનનો એટલે કે સહકારનો અભાવ જોવા મળે છે ત્યાર પછી આર્થિક નીતિઓ હોય છે તેનું સાતત્ય જળવાતું નથી અને આર્થિક વિકાસનો દર કેવો જોવા મળે છે નીચો જોવા મળે છે ખૂબ જ મહત્વનો પ્રશ્ન તમને પૂછાય છે બરાબર તો આ રીતે આ પ્રકરણ આપણું અહીં પૂર્ણ થાય છે તો સ્વાધ્યાયમાં મહત્વના પ્રશ્નમાં પ્રશ્ન એક વિકાસશીલ અર્થતંત્રનો કોઈ પણ પાંચ લક્ષણો જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે નંબર જરૂરિયાતો અમર્યાદિત હોય છે સમજાવો જે આપણે ઉત્પાદનના જે ફાળવણી છે જેમાં આપણે ચર્ચા કરી ગયા ત્યાર પછી નંબર ત્રણ બજાર તંત્રની મર્યાદાઓ ત્યાર પછી નંબર ચાર મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણીની ચર્ચા કરો તો કે તેમાં સાધનોની ફાળવણી કઈ રીતે કરવામાં આવે છે તો બે પ્રકારે થાય છે ખાનગી વ્યક્તિને હસ્તક હોય છે અને રાજ્યની માલિકીને હસ્તક હોય છે એ વિશે ચર્ચા કરવાની ત્યાર પછી પ્રશ્ન બેમાં નંબર પ્રશ્ન એક ઉત્પાદન સાધન તરીકે જમીન ત્યાર પછી નંબર બે ત્રણ ચાર અને પાંચ મહત્ત્વના પ્રશ્નો છે તફાવત તમને પૂછાય છે બરાબર ત્યાર પછી પ્રશ્ન ત્રણ ટૂંકા પ્રશ્ન છે જે તમને એક માર્ક્સમાં પૂછાય બે ગુણમાં પણ પૂછાય છે ત્યાર પછી પ્રશ્નચારી તમારે અહીં જ બુકમાં કરવાનો છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો તો આ પ્રકરણ આપણું અહીં પૂર્ણ થાય છે